माटे मारे आ लोकसभा नी अंदर एक सारा उम्मीदवार नी जरूर हती अने अहींया नी जनता पण एक सारा उम्मीदवार नी खोज मां हती। घणा बधा लोको चिंता मां हता के हवे उम्मीदवार कोण आवशे, हार्दिक भाई चूंटणी लड़वाना नथी। अने भगवाने आपणी वात सांभळी अने एक सारा घर माथी, एक खेडूना घर माथी एक एवा व्यक्ति जे राजकारण ने समझे छे, जाने छे, लोकोनी समस्याओने समझे छे, जाने छे, एवा मुडुभाई ने आपणा उम्मीदवार तरीके मोकल्या छे। त्यारे दोस्तों जे रीते आजे देवभूमि द्वारका जिल्ला अने जामनगर जिल्लाना खेडूतोने पाक वीमाना नामे, समयसर वीजळी आपवाना नामे, पाणी आपवाना नामे जे तकलीफ छे, जे परेशानी छे, એ પરેશાનીઓને લઈને હવે ખેડૂતોએ દોસ્તો જાગવું પડે એમ છે। આ લતીપર ગામની અંદર બહુ સમય પહેલા જે ડેમની જગ્યાના નામે જે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી હતી, આજ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અન્યાય થયેલો છે, આજ ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય નથી મળ્યો। આવડું મોટું લતીપર ગામ હોવા છતાંય, આવડા મોટા લતીપર ગામની આજુબાજુ ઘણા બધા ગામડાઓ હોવા છતાંય આ ગામની અંદર એવી કોઈ પણ મોટા હોસ્પિટલની કે સરકારી હોસ્પિટલની એવી વ્યવસ્થા નથી કે તત્કાલીન કોઈ મહિલા કદાચ પ્રેગ્નેન્ટ હોય તો એને તત્કાલીન દવાખાને લઈ જઈ શકાય। આજ દિન સુધી આ ગામની અંદર સરકારી સ્કૂલોની અંદર સારા શિક્ષકોની કમી છે અને એના કારણે આ ગામના લોકોને પોતાના દીકરા કે દીકરીને ભણાવવા માટે પ્રાઇવેટ સ્કૂલની અંદર જવું પડે છે અને ગરીબના દીકરાનું ભવિષ્ય ધૂંધળું બની જાય છે। બહુ સમય પહેલા તમને ખબર હોય તો નરેન્દ્રભાઈ એક સભા કરી હતી ધ્રોલમાં અને એમને કહ્યું હતું કે આ ધ્રોલની અંદરથી જે ગામની વચ્ચોવચ્ચથી જે રોડ નીકળે છે, રોડના કારણે ઘણા બધા લોકોને તકલીફ થાય છે, હેરાન થવું પડે છે, પરેશાન થવું પડે છે, ચિંતા ના કરો, આવતા 5 વર્ષમાં એક બાયપાસ ટકાટક બનાવી દઈશ, પણ હજુ સુધી એ બાયપાસ દોસ્તો અહીંયા બન્યો નથી। મને એક વાત જણાવો કે આ ધ્રોલની અંદર, આ લતીપર ગામની અંદર સરસ મજાનો આજે 3 ડેમ બનાવવાની વાત કરી, પાણી નાખ્યા, મોટા મોટા વધામણા કર્યા, ખર્ચા કર્યા, પણ આજ અહીંયાના ખેડૂતોને ખેતરની અંદર કે પીવાના પાણી માટેની તકલીફ થતી હોય તો આજ આજી ડેમ ખાલી ભર્યો છે, પાણી નથી અને અહીંયાનો ખેડૂત દુખી છે। અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ છે। હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આજ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। કોંગ્રેસના રાજની અંદર મનમોહનસિંહ જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે ગેસનો બાટલો 300 રૂપિયામાં મળતો, આજે ગેસનો બાટલો 900 રૂપિયા મળે છે। દોસ્તો મારી બહેનોને હું કહેવા માંગુ છું કે 300 રૂપિયાનો ગેસનો બાટલો આજે 900 રૂપિયા થઈ ગયો। મને એવું લાગે છે કે જો હજુ તમે નહીં બોલો તો ગેસનો બાટલો મૂકીને ફરીથી આપણે ચૂલે રાંધવા જવું પડશે અને આ નવા જમાનાની આપણા ઘરની દીકરી કે નવી વહુ એ ચૂલે રાંધી શકે એમ નથી। આ બધી વાતને સમજવાની આપણે લોકોએ જરૂર છે। નરેન્દ્રભાઈએ કીધું હતું કે હું દરેકના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપીશ। આજ મારી બહેનોએ મોટા ઉપાડે ખાતા ખોલાવ્યા હતા, જનધન ખાતા ખોલાવ્યા હતા કે કદાચ મારો ભાઈલો મને 15 નહીં આપે તો કઈ નહીં, પણ એના ભાણિયાના મામેરા માટે કદાચ 5 લાખ રૂપિયા આપે તો એ વાંધો નહીં, પણ હજુ સુધી 15 લાખ રૂપિયા દોસ્તો મળ્યા નથી। જે ડીઝલ અને પેટ્રોલ 50-60-65 રૂપિયા લગી હતું, કદાચ 2 રૂપિયા વધી જતા તો નરેન્દ્રભાઈ ગાંધીનગરમાં બૂમા બૂમ કરી દેતા કે ગેસના બાટાના ભાવ વધી ગયા, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા, મનમોહનસિંહની સરકાર, કોંગ્રેસની સરકાર ગુજરાતના ગાલ ઉપર થપ્પડ મારે છે। આજે 90 રૂપિયા, 80 રૂપિયા, 85 રૂપિયા ડીઝલ અને પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે। આ ગુજરાતની જનતાએ 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને ખુલ્લા મતથી ચૂંટીને મોકલ્યા। ગુજરાતમાં સરકાર હતી તો વારી ઘડીએ કીધું કે જો તમને ટેકાના ભાવ નથી મળતા, મારી સરકાર હોય તો તમને 1500 રૂપિયા કપાનો ભાવ આપું, 1400 રૂપિયા મગફળીનો ભાવ આપું। 5 વર્ષથી દિલ્હીની અંદર એમની સરકાર છે, આજે મારા ખેડૂતને 1000 રૂપિયામાં કપાસ ને 750 રૂપિયામાં મગફળી વેચવી પડે છે। આનાથી મોટો અન્યાય કયો હોઈ શકે? એક સમય હતો જયારે ડીએપી ખાતરની ઠેલી 75 કિલોની મળતી ને 600 રૂપિયામાં મળતી, આજે એક ડીએપી ખાતરની ઠેલી 1450 રૂપિયાની અને 45 કિલોગ્રામની મળે છે। આજે ખેડૂત દિવસે દિવસે હેરાન થાય છે, પરેશાન થાય છે, આખી રાત બિચારાને ખેતરમાં બેસવું પડે મારા ખેડૂને, કેમ કે તાર ફેન્સિંગની કોઈ સુવિધા કરવામાં આવતી નથી, એના કારણે આખા ખેતરની અંદર નીલગાય ભાજપની અને અમારા નામે રોજડા આખું ખેતર ચરી ખાય છે, આખું ખેતર રોજડે કરી નાખે છે।
आ बधी वात ने लईने हुं एटलुं ज कहेवा माटे आव्यो छुं लतीपर गामना ने आजुबाजुना गाममांथी आवेला तमाम लोकोने के आ वखते जागृत थावुं पड़े एम छे। जो आ वखते जागृत नहीं थया तो दरेकने जोड़े चूंटणी कार्ड छे, ए चूंटणी कार्ड आ चूंटणी पछी आपणे बधाए શોકેસમાં મૂકવા પડશે। જો આ ચૂંટણીમાં 2019 ની અંદર ભાજપ ન કરે, નારાયણ ન કરે, સત્યનારાયણ જો જીતી ગઈ તો આપણે બધા ચૂંટણી કાર્ડ શોકેસમાં મૂકવા પડશે અને આપણી આવનારી પેઢીને બતાવવા પડશે કે અમે 2019 માં છેલ્લી વાર વોટિંગ કર્યું તો હવે પછી ચૂંટણી થતી નથી બેટા। આ ભાઈ ચૂંટણી કરવાના મૂળમાં નથી, આ ભાઈને તો એટલો ઘમંડ છે। મને બતાવો તમે બધા લોકો, તમે બધા હોશિયાર છો, ગામડાના ખેડૂત જરૂર છીએ, ભણેલા ઓછું છીએ, પણ 5 વર્ષમાં નરેન્દ્રભાઈની દિલ્હીની અંદર સરકાર હતી, નરેન્દ્રભાઈએ પોતાના ભાષણની અંદર એક વસ્તુ એવી કીધી હોય કે હા મેં 5 વર્ષની અંદર 15 લાખ રૂપિયા નથી આપ્યા, 5 લાખ રૂપિયા આપ્યા છે, હા મેં પણ 5 વર્ષની અંદર ખેડૂતોને ન્યાય નથી આપ્યો પણ કેકાનો ભાવ 1500 રૂપિયા આપ્યો હોય, હા મેં 5 વર્ષની અંદર બીજું કાંઈ નથી કર્યું પણ દીકરાનું શિક્ષણ મફત કરી દીધું હોય, એવી એક પણ વાત મને બતાવો, એક પણ વાત નરેન્દ્રભાઈ જોડે છે આ નહીં દોસ્તો। કેમ કે વિકાસની કોઈ વાત નથી કરી, એમની જોડે જો કોઈ વાત છે તો એક જ વાત છે અને એનું નામ છે જૂઠું 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 બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું। તમે બધા થોડાક દિવસ પહેલા ટીવીમાં જોયું હશે કે આપણા દેશના મા ભારતીના વીર જવાનો શહીદ થયા દોસ્તો। એ તો જેને ખબર હોય, જેના પરિવારમાંથી એક જવાન ગુમાવ્યો હોય, કોઈ દીકરો ગુમાવ્યો હોય, કોઈ ભાઈ ગુમાવ્યો હોય, કોઈ પતિ ગુમાવ્યો હોય, આ દેશની સુરક્ષા માટે પોતાનો જીવ ગુમાવનારા એ જવાનો જ્યારે શહીદ થયા એના નામે પણ નરેન્દ્રભાઈ રાજનીતિ કરી રહ્યા છે, પોતાના ફોટો જવાનોની સાથે લગાવી રહ્યા છે, પોતાના ફોટો જવાનોની સાથે રાખીને ચૂંટણીને પ્રચાર કરી રહ્યા છે। અહીંયા તમે બધા જાણો છો, અહીંયા અમારા જેવા યુવાનો કોઈક ઓછા હશે, તમે બધા તમારા બધાનો જન્મ કોંગ્રેસની સરકારોમાં થયેલો છે। મને તમે બધા બતાવો દોસ્તો કે ઇન્દિરા ગાંધીની હત્યા જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે કરી દેવામાં આવ્યા, દેશના પ્રધાનમંત્રી હતા, પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા, એના દીકરા એટલે કે રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી। આજે બધાના ખિસ્સામાં ફોન છે, રાજીવ ગાંધીની બદોલત ફોન છે, આજે આપણા ઘરની અંદર કોમ્પ્યુટર છે, રાજીવ ગાંધી ના હોત તો કોમ્પ્યુટર ના હોત। અને આ એક પણ વાર તમે બધા જાણો છો, ટીવી જોવો છો, મને એક પણ ભાષણ ટીવીની ઉપર એવું બતાવો જ્યાં રાહુલ ગાંધી આજે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે, રાજીવ ગાંધીના દીકરા છે, ઇન્દિરા ગાંધીના પરપુત્ર છે, એક પણ એવું એમનું ભાષણ બતાવો જ્યાં એ મંચ ઉપર રોતા હોય કે મારી દાદી મરી ગઈ, મારા પપ્પા મરી ગયા, હવે મને કોઈ વોટ આપવું, એક ભાષણ હોય તો મને બતાવો દોસ્તો। અને નરેન્દ્રભાઈ, મને પેલો ચોકીદાર કહે છે હું રોઉં છું, મને વોટ આપો, હું ચાવીશ તો મને વોટ આપો, હું ભણેલો નથી, મને વોટ આપો, આવા ભાષણ કરીને આ દેશને ગુમરાહ કરવાનું કામ કરે છે। એમના એક પણ ભાષણમાં તમારા માટેની કોઈ હિત, તમારા માટે કોઈ નીતિ, કોઈ સિદ્ધાંત નથી। એ નથી ઈચ્છતા કે જામનગરનો ખેડૂત સુખી થાય, એ નથી ઈચ્છતા કે જામનગરની અંદર પાણી મળે, કેમ કે જો પાણી મળી જાય, જામનગરનો ખેડૂત સુખી થઈ જાય, સમૃદ્ધ થઈ જાય, તો કાલ ઉઠીને વોટ માંગવા કઈ રીતે મારે, એ એટલા માટે નથી ઈચ્છતા કે આ ખેડૂતો સુખી અને સમૃદ્ધ થાય। આ જામનગરની અંદર આ વખતે પાક વીમો ના મળ્યો, ધોળને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો, પણ હજુ ઘરની અંદર અમારી ભેં માટે હજુ એક ઘાસની એક પોટલી નથી આવી, પૈસા નથી આવ્યા, અને હમણાં અમે માટલી થઈને આવ્યા કાલાવડથી। મને બહુ દુઃખ લાગ્યું એ ખેડૂતની આંખોમાં જ્યારે મેં જોઈ અને કીધું કે પાણી નથી, 4 દિવસે પાણી આવે છે, મેં કીધું પીવાનું અને બધું 4 દિવસે એકવાર પાણી આવે છે। હજુ ઉનાળાની શરૂઆત છે, 4 વાગ્યાના તમે બેઠા છો, ખબર છે તાપ કેવો ધકધકતો છે, 1 મહિના પછી શું હાલત થશે અમારા સૌરાષ્ટ્રની। આ નરેન્દ્રભાઈ મોટા મોટા બળીંગા ફૂંકતા કે ભાજપની સરકાર આવશે, સૌરાષ્ટ્રમાં ઇતિહાસ બની જશે કે પાણી નતું, દાવા સાથે સાચું પડ્યું, ઇતિહાસ બની ગયો કે આજે સૌરાષ્ટ્રની અંદર પાણી નથી। આજે અહીંયાનો ખેડૂત હેરાન પરેશાન, ખેડૂતના દીકરા જોડે નોકરી નહીં, ખેડૂતના દીકરા જોડે શિક્ષણ નહીં, ખેડૂતના ઘરે પૈસા નહીં, દીકરીના લગ્ન કરાવવા હોય તો કુકની પાસે વ્યાજવા લાવવા પડે, વ્યાજ ભરી ન શકે એટલે બિચારો આત્મહત્યા કરે, અને આવી વ્યવસ્થા આજે ગુજરાતની અંદર થઈ છે।
તમારા બાજુની અંદર લખતર ગામ હતું, એક ખેડૂતે આત્મહત્યા કરી છે. તમને નવાઈ લાગશે, મીડિયા તો છે નહીં, પણ બધું મીડિયા ત્યાં પહોંચી ગયું હતું. હું ત્યાં જ આવવાનો હતો. લખતર ગામમાં જે ખેડૂતે આત્મહત્યા કરી છે એના ઘરે, તમને ખબર છે કોણ ખેડૂત હતું, કોને આત્મહત્યા કરી છે? આ ગુજરાતના ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયાના પરિવારના એક વ્યક્તિ આત્મહત્યા કરી છે. હું એમના ઘરે જતો હતો, આખા જિલ્લાની પોલીસે ગામમાં ઉતારી દેવામાં આવી, એના પરિવારને પ્રેશર કરવામાં આવ્યું કે હાર્દિકભાઈ આવે નહીં, ધ્યાન રાખજો, જો આવશે તો મજા નહીં આવે. અને વાયાવા એક પોલીસ અધિકારી અમને કીધું કે હાર્દિકભાઈ આવતા નહીં, અમને ઓર્ડર આપેલો છે તમારી ધરપકડ કરવાની છે. મેદવેર કોઈ ખેડૂત બિચારો આત્મહત્યા કરી છે, મને એવું લાગે છે કે ચૂંટણી ટાણે આવો બબાલ ન થવો જોઈએ. હું જાણી જોઈને ત્યાં ન ગયો, હું ડાયરેક્ટ અહીંયા આવ્યો છું. આ છે ગુજરાત, જે આખા ગુજરાતમાં કહે છે ભાજપની સરકાર બનાવો, ભાજપની સરકાર બનાવો, એના કુટુંબમાં એક ખેડૂત બિચારો આત્મહત્યા કરે છે. તમે વિચારો જો એના પરિવારને નો સંભાળી શકતો હોય, એના પરિવારને જો એ ના સાચવી શકતો હોય, તો તમારા ને મારા જેવા ખેડૂતની હાલત શું થવાની છે? આમાં બેઠેલા બધા જ ખેડૂત છીએ, કા કોઈક નાનો મોટો વ્યાપાર કરતા હશે. મને હાથ ઊંચો કરીને કહો કે કયો ખેડૂત છે કે જેનો દીકરો આજે સરકારી નોકરી કરતો હોય? કોનો ખેડૂત, કયો ખેડૂત એવો છે જેનો દીકરો આજે સરકારી સારામાં સારી સ્કૂલ કે કોલેજમાં ભણતો હોય? કોઈનો નહીં. આજે ગુજરાતમાં 60 લાખ થી વધુ યુવાનો બેરોજગાર છે, નોકરી નથી એની પાસે. અને તમે બધા જાણો છો આપણા ગામડાની સ્થિતિ, કે નોકરી ના હોય એટલે દીકરી ના મળે. અને આવી સ્થિતિની અંદર હું તમને બધાને પૂછવા માંગુ છું કે મને એક વાત બતાવો કે આ બેરોજગારોની જે સંખ્યા છે એ બેરોજગાર છે કોણ? બેરોજગાર છે તમારો કે મારો દીકરો, તમારા કે મારા પરિવારમાંથી આવતો વ્યક્તિ? અને એટલા માટે હું આજે આ એક ગામમાં આવ્યો છું. હું એક દિવસ જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી અને મેં જામનગર ચૂંટણી લડવાનું જ્યારે મેં પસંદ કર્યું હતું, ત્યારે વાયાવાય મેં ઈચ્છ્યું કે કિશુ બાપાનો આશીર્વાદ લેવા જાઉં, પણ વાયાવાય એવી વાત થઈ કે કિશુ બાપાની તબિયત ખૂબ ખરાબ છે. દોસ્તો, કિશુ બાપાનું સૌથી માનીતું ગામ આ લતીપુર ગામ હતું, સૌથી માનીતું ગામ. અને અમે જાહેરમાં કહીએ છીએ કે અમે એ કેશુભાઈ પટેલ જેને ખેડૂતો માટે કામ કર્યું, જેને ગુંડાઓને ભગાડવાનું કામ કર્યું, એ કેશુભાઈ પટેલની ભાજપમાં મારા બાપ દાદાઓ હતા. અમે અડવાણી અને અટલ બિહારી વાજપેયીની ભાજપમાં હતા, અમારા બાપ દાદાઓ હતા. પણ જ્યારથી આ ભાજપનું નેતૃત્વ અમુક ગુંડાઓ અને લુખાઓના હાથમાં આવી ગયું છે, ત્યારથી આ ભાજપને છોડવાનું કામ ગુજરાતનો એક વ્યક્તિ નહીં, અસંખ્ય યુવાનો, મહિલાઓ અને ખેડૂતો કરી રહ્યા છે. આજે તમે બધા જાણો છો આજે કયો દિવસ છે. ઘણી બધી મહિલાઓ પણ નથી આવી શકી, કેમ કે આજે રામનવમી છે, ભગવાન રામનો જન્મદિવસ. આપણે એવું માનીએ કે આજે ભગવાન રામનો જન્મદિવસ, રામનવમી ભગવાન રામ માટે સૌથી સારામાં સારો દિવસ. આજ ભગવાન રામના નામે 32 વર્ષથી મારા બેટા નાટકો કરે છે, 32 વર્ષથી. ગઈકાલે એક જોક્સ આવ્યો, બહેનોને તરત ખબર પડશે, યુવાનોને તરત ખબર પડશે. ગઈકાલે એક જોક્સ આવ્યો મારામાં, લક્ષ્મણજી ભગવાન રામ જોડે ગયા અને રામને કહે કે ભાઈ, આ વખતે ભારતમાં ચૂંટણી લાગતી નથી. રામજી કે કા લક્ષ્મણ, કેમ ચૂંટણી લાગતી નથી, આવું કેમ કેસ? તો કે આ વખતે ભાઈ તમારા નામનો ઉપયોગ નથી થઈ રહ્યો. એટલે ભગવાન રામે કીધું કે આ વખતે મને બાકાત રાખ્યો છે, આ વખતે અમને જવાનો મળ્યો, એટલા માટે મારે આ લોકસભાની અંદર એક સારા ઉમેદવારની જરૂર હતી. અને અહીંયાની જનતા પણ એક સારા ઉમેદવારની ખોજમાં હતી. ઘણા બધા લોકો ચિંતામાં હતા કે હવે ઉમેદવાર કોણ આવશે, હાર્દિકભાઈ ચૂંટણી લડવાના નથી. અને ભગવાને આપણી વાત સાંભળી અને એક સારા ઘરમાંથી, એક ખેડૂતના ઘરમાંથી એક એવા વ્યક્તિ જે રાજકારણને સમજે છે, જાણે છે, લોકોની સમસ્યાઓને સમજે છે, જાણે છે, એવા મોડુભાઈને આપણા ઉમેદવાર તરીકે મોકલ્યા છે. ત્યારે દોસ્તો, જે રીતે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના ખેડૂતોને પાક વીમાના નામે, સમયસર વીજળી આપવાના નામે,
पानी आपवाना नामे जे तकलीफ छे जे परेशानी छे ए परेशानीओने लईने हवे खेडूतोए दोस्तों जागवू पड़े एम छे। आ लतीपर गामनी अंदर बहु समय पहला जे डेमनी जग्याना नामे जे खेडूतो पासेथी जमीन संपादन करवामां आवी हती आज पण क्यांक ने क्यांक खेडूतोने अन्याय थयेलो छे। आज ने क्यांक ने क्यांक खेडूतोने न्याय नथी मळ्यो। आवडुं मोटुं लतीपर गाम होवा छतांय આવડા મોટા લતીપર ગામની આજુબાજુ ઘણા બધા ગામડાઓ હોવા છતાંય આ ગામની અંદર એવી કોઈ પણ મોટા હોસ્પિટલની કે સરકારી હોસ્પિટલની એવી વ્યવસ્થા નથી કે તત્કાલીન કોઈ મહિલા કદાચ પ્રેગ્નન્ટ હોય તો એને તત્કાલીન દવાખાને લઈ જઈ શકાય। આજ દિન સુધી આ ગામની અંદર સરકારી સ્કૂલોની અંદર સારા શિક્ષકોની કમી છે અને એના કારણે આ ગામના લોકોને પોતાના દીકરા કે દીકરીને ભણાવવા માટે પ્રાઇવેટ સ્કૂલની અંદર જવું પડે છે અને ગરીબના દીકરાનું ભવિષ્ય ધૂંધળું બની જાય છે। બહુ સમય પહેલા તમને ખબર હોય તો નરેન્દ્રભાઈ એક સભા કરી હતી ધ્રોલમાં અને એમણે કહ્યું હતું કે આ ધ્રોલની અંદરથી જે ગામની વચ્ચોવચ્ચથી જે રોડ નીકળે છે રોડના કારણે ઘણા બધા લોકોને તકલીફ થાય છે, હેરાન થવું પડે છે, પરેશાન થવું પડે છે। ચિંતા ના કરો, આવતા 5 વર્ષમાં એક બાયપાસ ટકાટક બનાવી દઈશ, પણ હજુ સુધી એ બાયપાસ દોસ્તો અહીંયા બન્યો નથી। મને એક વાત જણાવો કે આ ધ્રોલની અંદર આ લતીપર ગામની અંદર સરસ મજાનો આજી 3 ડેમ બનાવવાની વાત કરી, પાણી નાખ્યા, મોટા મોટા વધામણા કર્યા, ખર્ચા કર્યા, પણ આજ અહીંયાના ખેડૂતોને ખેતરની અંદર કે પીવાના પાણી માટેની તકલીફ થતી હોય તો આજ આજી ડેમ ખાલી ભર્યો છે, પાણી નથી અને આજ અહીંયાનો ખેડૂત દુખી છે। અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ છે। હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આજ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। કોંગ્રેસના રાજની અંદર મનમોહનસિંહ જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે ગેસનો બાટલો 300 રૂપિયામાં મળતો, આજે ગેસનો બાટલો 900 રૂપિયા મળે છે। દોસ્તો, મારી બહેનોને હું કહેવા માંગુ છું કે 300 રૂપિયાનો ગેસનો બાટલો આજે 900 રૂપિયા થઈ ગયો। મને એવું લાગે છે કે જો હજુ તમે નહીં બોલો તો ગેસનો બાટલો મૂકીને ફરીથી આપણે ચૂલે રાંધવા જવું પડશે અને આ નવા જમાનાની આપણા ઘરની દીકરી કે નવી વહુ એ ચૂલે રાંધી શકે એમ નથી। આ બધી વાતને સમજવાની આપણે લોકોએ જરૂર છે। નરેન્દ્રભાઈએ કીધું હતું કે હું દરેકના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપીશ। આજ મારી બહેનોએ મોટા ઉપાડે ખાતા ખોલાવ્યા હતા, જનધન ખાતા ખોલાવ્યા હતા કે કદાચ મારો ભાઈલો મને 15 નહીં આપે તો કઈ નહીં, પણ એના ભાણિયાના મામેરા માટે કદાચ 5 લાખ રૂપિયા આપે તો એ વાંધો નહીં, પણ હજુ સુધી 15 લાખ રૂપિયા દોસ્તો મળ્યા નથી। જે ડીઝલ અને પેટ્રોલ 50-60-65 રૂપિયા લગી હતું, કદાચ 2 રૂપિયા વધી જતા તો નરેન્દ્રભાઈ ગાંધીનગરમાં બૂમા બૂમ કરી દેતા કે ગેસના બાટાના ભાવ વધી ગયા, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા, મનમોહનસિંહની સરકાર કોંગ્રેસની સરકાર ગુજરાતના ગાલ ઉપર થપ્પડ મારે છે। આજે 90 રૂપિયા, 80 રૂપિયા, 85 રૂપિયા ડીઝલ અને પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે। આ ગુજરાતની જનતાએ 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને ખુલ્લા મતથી ચૂંટીને મોકલ્યા। ગુજરાતમાં સરકાર હતી તો વારી ઘડીએ કીધું કે જો તમને ટેકાના ભાવ નથી મળતા, મારી સરકાર હોય તો તમને 1500 રૂપિયા કપાનો ભાવ આપું, 1400 રૂપિયા મગફળીનો ભાવ આપું। 5 વર્ષથી દિલ્હીની અંદર એમની સરકાર છે, આજે મારા ખેડૂતને 1000 રૂપિયામાં કપાસ ને 750 રૂપિયામાં મગફળી વેચવી પડે છે। આનાથી મોટો અન્યાય કયો હોઈ શકે? એક સમય હતો જયારે ડીએપી ખાતરની ઠેલી 75 કિલોની મળતી ને 600 રૂપિયામાં મળતી, આજે એ ડીએપી ખાતરની ઠેલી 450-1400 રૂપિયાની અને 45 કિલોગ્રામની મળે છે। આજે ખેડૂત દિવસે દિવસે હેરાન થાય છે, પરેશાન થાય છે, આખી રાત બિચારાને ખેતરમાં બેસવું પડે મારા ખેડૂને, કેમ કે તાર ફેન્સિંગની કોઈ સુવિધા કરવામાં આવતી નથી, એના કારણે આખા ખેતરની અંદર નીલગાય ભાજપની અને અમારા નામે રોજડા આખો ખેતર ચરી ખાય છે, આખું ખેતર રોજડે કરી નાખે છે। આ બધી વાતને લઈને હું એટલું જ કહેવા માટે આવ્યો છું લતીપર ગામના આજુબાજુના ગામમાંથી આવેલા તમામ લોકોને કે આ વખતે જાગૃત થવું પડે એમ છે। જો આ વખતે જાગૃત નહીં થયા તો દરેકની જોડે ચૂંટણી કાર્ડ છે, એ ચૂંટણી કાર્ડ આ ચૂંટણી પછી આપણે બધાએ શોકેસમાં મૂકવા પડશે। જો આ ચૂંટણીમાં 2019ની અંદર ભાજપ ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ જો જીતી ગઈ તો આપણે બધાએ ચૂંટણી કાર્ડ શોકેસમાં મૂકવા પડશે અને આપણી આવનારી પેઢીને બતાવવા પડશે કે અમે 2019માં છેલ્લી વાર વોટિંગ કર્યું તો હવે પછી ચૂંટણી થતી નથી બેટા। આ ભાઈ ચૂંટણી કરવાના મૂળમાં નથી, આ ભાઈને તો એટલો ઘમંડ છે
मने बताओ तमे बधा लोको तमे बधा होशियार छो गामडाना खेडू जरूर छीए भणेला ओछू छीए पण पांच वर्षमां नरेन्द्र भाई ने दिल्ली नी अंदर सरकार हती नरेन्द्र भाई पोताना भाषण नी अंदर एक वस्तु एवी कीधी होय कि हा मैं पांच वर्ष ने अंदर 15 लाख रुपया नहीं आप पांच लाख रुपया आप्या छे हा मैं पांच वर्ष ने अंदर खेडूत ने न्याय नहीं आप्यो पर केका नो भाव 1500 रुपया आप्यो होय हा मैं पांच वर्ष ने अंदर बीजू काई नहीं कर्यु पर दीकरानो शिक्षण मफत करी दीधु होय एवी एक पण वात मने बताओ एक पण वात नरेन्द्र भाई जोड़े छे नहीं दोस्तों केम के विकास नी कोई वात नहीं करी एमनी जोड़े जो कोई वात छे तो एक ज वात छे अने एनु नाम छे जुठू 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 बोलू जोर थी बोलू वारंवार बोलू તમે બધાએ થોડાક દિવસ પહેલા ટીવીમાં જોયું હશે કે આપણા દેશના મા ભારતીના વીર જવાનો શહીદ થયા દોસ્તો એ તો જેને ખબર હોય જેના પરિવારમાંથી એક જવાન ગુમાવ્યો હોય કોઈ દીકરો ગુમાવ્યો હોય કોઈ ભાઈ ગુમાવ્યો હોય કોઈ પતિ ગુમાવ્યો હોય આ દેશની સુરક્ષા માટે પોતાનો જીવ ગુમાવનારા એ જવાનો જ્યારે શહીદ થયા એના નામે પણ નરેન્દ્રભાઈ રાજનીતિ કરી રહ્યા છે પોતાના ફોટો જવાનોની સાથે લગાવી રહ્યા છે પોતાના ફોટો જવાનોની સાથે રાખીને ચૂંટણીને પ્રચાર કરી રહ્યા છે અહીંયા તમે બધા જાણો છો અહીંયા અમારા જેવા યુવાનો કોઈક ઓછા હશે તમે બધા તમારા બધાનો જન્મ કોંગ્રેસની સરકારોમાં થયેલો છે મને તમે બધા બતાવો દોસ્તો કે ઇન્દિરા ગાંધીની હત્યા જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે કરી દેવામાં આવ્યા દેશના પ્રધાનમંત્રી હતા પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા એના દીકરા એટલે કે રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી આજે બધાના ખિસ્સામાં ફોન છે રાજીવ ગાંધીની બદોલત ફોન છે આજે આપણા ઘરની અંદર કોમ્પ્યુટર છે રાજીવ ગાંધી ના હોત તો કોમ્પ્યુટર ના હોત અને આ એક પણ વાર તમે બધા જાણો છો ટીવી જોવો છો મને એક પણ ભાષણ ટીવીની ઉપર એવું બતાવો જ્યાં રાહુલ ગાંધી આજે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે રાજીવ ગાંધીના દીકરા છે ઇન્દિરા ગાંધીના પરપુત્ર છે એક પણ એવું એમનું ભાષણ બતાવો જ્યાં એ મંચ ઉપર રોતા હોય કે મારી દાદી મરી ગઈ મારા પપ્પા મરી ગયા હવે મને કોઈ વોટ આપો એક ભાષણ હોય તો મને બતાવો દોસ્તો અને નરેન્દ્રભાઈ મને પેલો ચોકીદાર કહે છે હું રોઉં છું મને વોટ આપો હું ચા વેચતો તો મને વોટ આપો હું ભણેલો નથી મને વોટ આપો આવા ભાષણ કરીને આ દેશને ગુમરાહ કરવાનું કામ કરે છે એમના એક પણ ભાષણમાં તમારા માટેની કોઈ હિત તમારા માટે કોઈ નીતિ કોઈ સિદ્ધાંત નથી